વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી દ્વારકામાઈ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં શ્રી દ્વારકામાઈ સેવા ટ્રસ્ટ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, ત્યારે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી, જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગઈકાલે ચંદ્રગ્રહણને કારણે દર વર્ષને આ સાંઈબાબાની પાર્થિ જે નીકળે છે એ ચંદ્રગ્રહણને કારણે નીકળી શકી નહોતી. આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. આ નંદનવન હાઉસિંગ કોમ્પ્લેક્સ એ વોર્ડ નંબર 15માં આવે છે ને, આ વોર્ડ નંબર 15નો હું કોર્પોરેટર છું, સાથે ડભોઈનો ધારાસભ્ય છું, પણ 15ના કોર્પોરેટર તરીકે 15ના પ્રજાજનો જ્યારે કંઈક સારું ધાર્મિક કામ કરતા હોય ત્યારે આવું એ જરૂરી છે. અને ગુરુ વગર જ્ઞાન નથી મળતું એવું કહેવાય છે. જ્યારે ગુરુ વગર બધો જ અંકાર, ત્યારે આ યુવા પેઢીમાં અને અંકારમાંથી દૂર કરી ઉજાસમાં લઈ જાય, એક સારું જ્ઞાન મળે. સાંઈબાબા તો દત્તાત્રેયનો અવતાર કહેવાય છે, અને દત્તાત્રેય તો કઈ છે, કાર્તિક રિયાજુનો નામ રાજા ભાવ શસ્ત્રવાન તત્સ્યસ્મરણ માત્રણ ગતમ નષ્ટમ છે લભ્ય છે. એટલે કાર્તિક શસ્ત્રાર્જુન નામના રાજાને દત્તાત્રેય ભગવાને વચન આપ્યું હતું કે જે કોઈ કળિયુગમાં એને યાદ કરશે એને ગયેલી ગુમાયેલી નષ્ટ થયેલી ધન સંપત્તિ આબરૂ પ્રતિષ્ઠા પ્રતિ થશે. ત્યારે એવા દત્તાત્રેય સ્વરૂપ સાંઈબાબાની પાલખી અહીંયા આવી હોય અને એનો લાભ જ્યારે પૂર્વ વિસ્તારના લોકોને મળતો હોય એ આ પૂર્વ વિસ્તાર માટે અહોભાગ્ય.